नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छू। मित्रों, वैज्ञानिकों आपी चेतावनी, आवी सके छे इतिहासनी सौथी भयंकर सुनामी, इतिहासनी सौथी मोटी सुनामी। तो दुनियाना कया हिस्सा में, कया देश में क्यारे अने शुं काम आवशे सुनामी, तो आजना आ वीडियो में अमे तमने खूब ज विस्तारपूर्वक जणावाना छीए। माटे आ वीडियो ने छेले सुधी जरूर जोजो, जेनाथी आपदा आवाथी पहला तमने खबर पड़ी जाए कि केवो संकट हजी दुनिया उपर तूटवानो बाकी छे। पण वीडियो शुरू करिए ए पहला तमने जणावी दऊं मित्रों के जो तमे आ चेनल उपर पहली वार आव्या छो तो हमणां ज आ चेनल ने सब्सक्राइब करी लेजो। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। मित्रों, युनेस्कोए कोस्टल सिटी ने सुनामी माटे तैयार रहेवानी चेतावनीओ आपी दीधी छे। कहेवामां आव्युं छे के सुनामी आवशे अने 100% आवशे। मेडिटेरियन सी मतलब के भूमध्य सागरनी आसपास वसेला देशोमां सुनामी आवानो खतरो लगातार वधी रह्यो छे। युनेस्कोना अनुसार मार्शियल, एलेक्जेंड्रिया, इजिप्त अने इस्तांबुल पण जल्दी ज भयंकर सुनामीनो सामनो करी शके छे। यूरोपना देशो उपर लगातार खतरो मंडराई रह्यो छे। भूमध्य सागर में आवशे एक एवी लहर जेनी शुरुआत थशे 1.5 मीटर ऊंची लहर थी, जे पोतानी साथे घणा बधा शहरों ने राज्यों ने बर्बाद करती चालशे अने कोई पण काई पण नहीं करी शके एवी भविष्यवाणी करवामां आवी रही छे वैज्ञानिकों द्वारा। कारण के मित्रों, आवा नेशनल डिजास्टर ने खाली प्रेडिक्ट करवामां आवी शके छे ई पण आजनी तारीख में। आज थी दशको पहला तो आवी भविष्यवाणी करवानो संभव ज नहोतो। युनेस्कोना लीड सुनामी एक्सपर्ट बर्नार्डो एलिगानो कहेवुं छे के 2004 अने 2011 नी जे सुनामी हती ई वेकअप कॉल हती आखी दुनिया माटे। हवे आ दुनिया 2004 ना मुकाबलामां घणी आगळ वधी चूकी छे अने पहेलाथी घणी सेफ पण थई गई छे। पण आवी रीतनी आपदाઓ માટે તૈયાર રહેવામાં દુનિયા હજી પણ પાછળ જ છે। આને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે। વિઝિટર્સ અને કમ્યુનિટીઝને પણ આવી બધી ચેતવણીઓને ગંભીરતાથી લેવું પડશે। મિત્રો, વર્ષ 2004 માં ઇન્ડિયન પેસેફિક ઓશનમાં સુનામી આવી હતી અને આના લીધે મિત્રો 14 દેશોમાં 2,30,000 લોકોના જીવ ગયા હતા, એટલી ભયંકર હોય છે સુનામી। આવી જ રીતે 2011 માં જાપાનમાં સુનામી આવી હતી અને 18,000 લોકોની મોત થઈ હતી। આના સિવાય ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા અને જાનમાલનો પણ નુકસાન ખૂબ જ મોટા પાયે થયો હતો। હવે આ આવનારી સુનામી માટે પહેલાથી જ તૈયાર રહેવા માટે યુનેસ્કોએ 2022માં જ સુનામી રેડી પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જેનાથી વર્ષ 2030 સુધી બધા એવા દેશો જે રિસ્કમાં છે એમને ખબર હોવી જોઈએ કે સુનામી આવવા ઉપર શું કરવાનું છે અને સુનામીથી કેવી રીતે બચી શકાય છે। 12 જેટલા સુનામી વોર્નિંગ સેન્ટર્સને પણ સ્ટાબ્લિશ કરી દેવામાં આવ્યું છે, જે મેડિટેરિયન સીની સાથે બધા સાગરો અને મહાસાગરોને કવર કરે છે। મેડિટેરિયન સીમાં સુનામીના રિસ્કને અંડરએસ્ટિમેટ કરવામાં આવ્યું છે, કારણ કે અહીંયા સુનામીનો રિસ્ક ઘણો જ ઓછો રહ્યો છે અને સુનામીનો રિસ્ક એક જનરેશનથી બીજી જનરેશન સુધી ટ્રાન્સફર પણ નથી થતો। બર્નાર્ડો એલિગાનો કહેવું છે કે 1 થી 2 મીટર ઊંચી સુનામી રસ્તાઓ ઉપર ઉભેલા સાધનોને આરામથી તાણીને લઈ જઈ શકે છે। આનાથી નાની વેવ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રાવેલ કરી શકે છે, જે એક મંજિલવાળા ઢાંચાને પોતાની સાથે તાણીને લઈ જઈ શકે છે। બર્નાર્ડો એલિગાનો કહેવું છે કે આ સુનામીને પ્રેડિક્ટ કરવું તો આનો એક ફર્સ્ટ પાર્ટ છે, સેકન્ડ અને મેઇન પાર્ટ તો કમ્યુનિટીઝને તૈયાર રહેવું છે। લોકો આવી રીતની આપદા આવવા ઉપર શું ઉપાયો કરે, કેવી રીતે રિએક્ટ કરે, આ પાર્ટ માટે હજી પણ ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે અને આના માટે બર્નાર્ડો એલિગાએ ટેલી સ્મિથનું ઉદાહરણ આપ્યું। ટેલી સ્મિથ 10 વર્ષની એક નાની છોકરી જેણે 2004ની સુનામીને મહેસૂસ કર્યો હતો અને 100 લોકોને મરવાથી પણ બચાવી લીધો હતો, જેમાં એનો પોતાનો પરિવાર પણ સામેલ હતો। પછી છોકરીથી પૂછવામાં આવ્યો કે એણે કેવી રીતે મહેસૂસ કર્યો કે સુનામી આવવાની છે, ત્યારે એ છોકરીએ જણાવ્યું કે એકવાર એની જીઓગ્રાફીની ટીચરે સુનામીના ચેપ્ટર ભણાવતી સમયે સ્કૂલમાં સુનામીનો એક વિડીયો દેખાડ્યો હતો, જેમાં એ છોકરીએ નોટિસ કર્યો કે કેવી રીતે સુનામી આવવાથી પહેલાં લહેરો બનવાની શરૂ થઈ હતી। ત્યારે ટીચરે જણાવ્યું હતું કે લહેરોના કયા રિએક્શન ઉપર એ જગ્યાને છોડીને હાલ્યો જવાનું છે, કેવી રીતે ખબર કાઢી શકાય છે કે સુનામી આવવાની છે। જો લોકો પણ આવી બધી વોર્નિંગ્સને સિરિયસલી લે, સમજે, તો સુનામીના ચાલતા ઘણા લોકોના જીવ બચાવી શકાય છે। સમય રહેતા લોકો તૈયાર થઈ શકે છે અને એક સેફ જગ્યા ઉપર જઈ શકે છે। મિત્રો,
યુનિસ્કોના પ્રેડિક્શનનો આધાર છે ઝડપથી સી લેવલનું વધવું, અને જેટલો સી લેવલ રાઈઝ થશે સુનામીથી થવાવાળા પ્રભાવ પણ એટલા જ વધી જશે। ચાઇનાના મકાઉમાં 2018માં સુનામીને લઈને એક સ્ટડી કરવામાં આવી હતી, જેમાં ખબર પડી હતી કે સી લેવલ વધી જવાથી સુનામીનો રિસ્ક અને એનાથી થવાવાળા પ્રભાવ પણ વધી જાય છે, કારણ કે આનાથી સુનામીમાં આવવાવાળો પાણી જમીન ઉપર ઘણી દૂર સુધી ટ્રાવેલ કરી શકે છે। સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે જો સી લેવલ 44 સેન્ટીમીટર સુધી વધ્યું છે તો સુનામીથી આવવાવાળી 12ની વેવ 1.2 થી કરી અને 2.4 ગણી વધી જાય છે, અને જો સી લેવલ 90 સેન્ટીમીટર વધી રહ્યો છે તો સુનામી 1.5 થી કરી અને 4.7 ગણી વધી જાય છે। હવે યુનિસ્કોએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે એનો ઉદ્દેશ્ય છે કે 2030 સુધી બધી કમ્યુનિટી પાસે ઇવેક્યુએશન મેપ રેડી હોવું જોઈએ, 24 કલાક એલર્ટ સિસ્ટમ કામ કરવું જોઈએ, અને કેરી એક્સરસાઇઝિસ ખબર હોવી જોઈએ, અને બધી રીતે રિસ્પોન્ડ પણ રેડી હોવું જોઈએ। બર્નાર્ડો એલિગાનો કહેવું છે કે આ પ્રેડિક્શન એવી રીતની હશે કે જો કોઈ લોકલ સુનામી પણ થાય છે તો પહેલી વેવ આવવાથી 20 મિનિટ પહેલા જ લોકોને એલર્ટ કરી શકાય। આના માટે લાઉડસ્પીકરથી લઈ અને વોટ્સઅપ મેસેજ સુધી બધી વસ્તુઓનો વપરાશ કરવામાં આવશે। આના પછી બીજી વેવ જે પહેલી વેવથી 40 મિનિટ પછી આવી શકે છે અને એનાથી પણ વધારે ભયંકર હોઈ શકે છે, એનાથી પણ બચી શકાય છે, અને 20 મિનિટ પણ લોકોને બચાવવા માટે ઘણા છે। મિત્રો, યુનિસ્કોએ સુનામીને લઈને જે પ્રેડિક્શન કરી છે એના અનુસાર લગભગ 21 દેશોના 40 શહેરો અને ગામો રિસ્કના ડાયરામાં આવે છે। આમાં 5 થી વધારે શહેર હજી પણ સામેલ થવાની સંભાવના છે। આ સુનામી આવનારા 30 વર્ષોમાં ગમે ત્યારે આવી શકે છે, આવનારા વર્ષે પણ, 5 વર્ષો પછી પણ, અને 30 વર્ષો પછી પણ, એટલો ભયંકર છે આ ખતરો। વધારે પૂરતા શહેરોએ યુનિસ્કોના પ્રોગ્રામમાં જણાવવામાં આવેલી વસ્તુઓને ઇમ્પ્લિમેન્ટ કરી લીધું છે અને 2030 સુધી બધી કમ્યુનિટીઝને સેફ કરવાનો ગોલ સેટ કરવામાં આવ્યો છે। પોતાના પ્રોગ્રામને જલ્દીથી જલ્દી લક્ષ્ય સુધી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, સુનામીને ઓળખવા માટે યુનિસ્કોએ પોસ્ટલ એરિયામાં રહેતા બધા વ્યક્તિઓને એક્ટિવ રહેવા માટે કીધું છે, વેવ્સ ઉપર, લહેરો ઉપર ધ્યાન બનાવી રાખવાનું કીધું છે। યુનિસ્કોના અનુસાર જ્યારે સુનામી આવવાની હશે તો સમુદ્રના કિનારાનું જે પાણી હોય છે એ ઘણું પાછળ હટી જશે, પહેલાં પાછળ હટી જશે, અને સુનામી આવવાની છે કે નથી આવવાની એ કન્ફર્મ કરવા માટે એ જ સમયે લોકો એનિમલ્સ અને બર્ડ્સ ઉપર ધ્યાન આપે તો કન્ફર્મ કરી શકાય છે, કારણ કે એનિમલ્સ અને બર્ડ્સ જે હોય છે એ સુનામીના ખતરાને પહેલાંથી જ જાણી લે છે, અને એ શોર કરતાં કરતાં પાણીથી દૂર ભાગવા લાગે છે, એ ઇલાકાને, એ લોકેશનને છોડીને ભાગી જાય છે। સુનામીના ખતરામાં જે લોકેશન છે ત્યાંના લોકો પોતાના ઘરોમાં એક્યુરિયમ પણ રાખે છે। એક્યુરિયમ મતલબ કે કાચનો એક પાણીનો માટલો જેમાં માછલી હોય, કારણ કે જ્યારે સુનામી આવવાની હોય છે તો એ એક્યુરિયમમાં જે માછલી હોય છે એ ખૂબ જ અજીબ વર્તાવ કરે છે, જેનાથી લોકોને સિગ્નલ મળી જાય છે કે ખરેખર સુનામી આવવાની છે। પણ મિત્રો, તમને જણાવી દઈએ કે આ બધા સિગ્નલ બેકાર છે જો સુનામી એક આર્ટિફિશિયલ સુનામી છે તો। હા મિત્રો, આવી રીતની ભયંકર સુનામીને આર્ટિફિશિયલી ક્રિએટ કરવું આમ તો સંભવ નથી, પણ જો પાણીની અંદર ખૂબ જ ઊંડાણમાં એક ન્યુક્લિયર બમને એક્સપ્લોર કરવામાં આવે તો આર્ટિફિશિયલી સુનામી લાવી શકાય છે, અને યુએસ અને રશિયા આના ઉપર કામ પણ કરી રહ્યા છે। ખતરાનો ફાયદો ઉપાડીને આ દેશો સુનામી ક્રિએટ પણ કરી શકે છે। 2018ની વાત છે, રશિયાએ દુનિયા સામે 20 થી કરી અને 100 મેગાટનનો સુનામી બમ લોન્ચ કર્યો હતો અને આખી દુનિયાને હેરાન કરી નાખ્યું હતું, અને 2022માં રશિયાએ એક હિંટ પણ આપ્યો હતો કે જો મોસ્કો જો ધારે તો આખા યુરોપને એક ઝટકામાં વાઇપ આઉટ કરી શકે છે, અને આ સમયે રશિયા યુરોપને લઈને કેટલો ગુસ્સામાં છે એ આપણે બધા જાણીએ છીએ। તો મિત્રો, આવી રીતે સંભાવના અને પ્રેડિક્શન જારી કરી દેવામાં આવી છે કે સુનામી આવી શકે છે। આનો જ ફાયદો ઉપાડીને પાછળથી રશિયા પણ વાર કરી શકે છે અને અમેરિકા પણ આવું કરી શકે છે। હમણાં મિત્રો, દુનિયા એક ખૂબ જ ખતરનાક મોડ ઉપર ઊભી છે, જ્યારે બધા દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે। તો મિત્રો, આશા છે કે આ વિડીયોથી તમને જરૂરી જાણકારી મળી હશે અને આ વિડીયો તમને સારો લાગ્યો હશે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો તમે આને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રોને, તમારા પરિજનોને વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર આને શેર જરૂર કરજો। મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી।
અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।